ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? તમે બધા મજામાં જ હશો. મિત્રો, ગઈકાલે આપણે નાની સંખ્યા, મોટી સંખ્યા અને સરખી સંખ્યાને સાંકેતિક સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય છે તેની સમજ મેળવી હતી. તો આજે આપણે મિત્રો હવે આપણે તરત પહેલાની સંખ્યા, તરત પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યાની સમજ મેળવીશું. તો ચાલો, તો મિત્રો સૌથી પહેલા આપણે તરત પછીની સંખ્યાની સમજ મેળવીશું. ઉદાહરણ એ 125. તો અહીંયા આપણને 125 આપેલા છે. તો 125 પછી તરત કઈ સંખ્યા આવશે? કઈ સંખ્યા આવે? 125 પછીની તરત પછીની સંખ્યા. દેખીએ, 121, 122, 123, 124, 125, 126. બરાબર, આપણા 125 છે. કઈ સંખ્યા છે આપણી? 125. આપણે એના પછીની, તરત પછીની સંખ્યા જોવાની છે. તો એ 125 પછી કઈ સંખ્યા આવે? તરત પછીની સંખ્યા કઈ છે? 126. તો 125 પછી તરતની સંખ્યા કઈ આવે? એના પછી તરતની સંખ્યા 126. કઈ સંખ્યા આવે? 126. અને જો 126 આપેલા હોય તો એના પછીની તરતની સંખ્યા કઈ આવે? 127. કઈ આવે? 127. અને જો 127 આપેલા હોય અને ત્યાર પછી તરતની સંખ્યા કઈ આવે? 128. તમને બરાબર સમજ પડી ગઈ? તો આગળ જુઓ. હવે જુઓ, તરત પહેલાની સંખ્યા લખો. ઉદાહરણ એ 176. આપણે કઈ સંખ્યા આપેલી છે અહીંયા? 176. એટલે કે 176 ની તરત પહેલા, એટલે કે એની આગળ કઈ સંખ્યા આવે છે એ આપણે લખવાની છે. તો જુઓ, 171, 172, 173, 174, 175, 176, 177. આપણી સંખ્યા કઈ છે? 176. તો 176 ની તરત આગળની સંખ્યા કઈ છે? 175. એટલે કે 176 ની તરત આગળ, એટલે કે પહેલા કઈ સંખ્યા આવે છે? 175. આપણી સંખ્યા આવે છે 175. 176 ની તરત આગળની સંખ્યા છે 175. 176 ની તરત આગળની સંખ્યા છે 175. અને જો 175 ની તરતની આગળની સંખ્યા લખવાની હોય તો કઈ આવે? 175 ની તરતની આગળની સંખ્યા લખવાની હોય તો 174. કઈ આવે? 174. 175 ની તરતની આગળની સંખ્યા લખવાની હોય તો આવે 174. અને જો 174 ની તરતની આગળની સંખ્યા લખવાની હોય તો પહેલાની કેટલા આવે? કઈ સંખ્યા આવશે? 178. અને જો 178 ની તરત પહેલાની સંખ્યા લખવાની હોય તો 172. તમને બધાને બરાબર સમજ પડી ગઈ લાગે છે, કેમ કે તમારા બધાના જવાબ સાચા છે. તો તમને સમજાઈ ગયું? તો હવે આગળ જુઓ. તો હવે જુઓ, વચ્ચેની સંખ્યા લખો. ઉદાહરણ એ 162 ખાલી જગ્યા આપેલી છે, એટલે કે અહીંયા આપણે વચ્ચેની સંખ્યા શોધીને લખવાની છે. 164. તો 162 અને 164 ની વચ્ચે કઈ સંખ્યા આવે? 161, 162, 163, 164, 165, 166, 167, 168. તો આપણે અહીંયા વચ્ચેની સંખ્યા શોધવાની છે. 162 આપેલા છે અને બીજી કઈ સંખ્યા આપેલી છે? 164. તો આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે. તો આ બેની વચ્ચે તમને કઈ સંખ્યા દેખાય છે? ધ્યાનથી જુઓ, કઈ સંખ્યા દેખાય છે? 163. તો 162 અને 164 ની વચ્ચેની સંખ્યા આવશે 163. બરાબર. અને જો, તો હવે જુઓ, 165 અને 167 સંખ્યા આપેલી હોય અને જો વચ્ચેની સંખ્યા લખવાની હોય તો કઈ આવે? આ બેમાં જુઓ, અહીંયા કઈ સંખ્યા આવશે 165 અને 167 ની વચ્ચે? 166. તમારો જવાબ એકદમ સાચો છે. 165 અને 167 ની વચ્ચેની સંખ્યા આવશે 166. તમારો જવાબ એકદમ સાચો છે. તો જુઓ,
તરત પહેલાની અને તરત પછીની સંખ્યા લખો. અહીં આપણને વચ્ચેની સંખ્યા આપી દીધેલી છે. તરત પહેલાની એટલે કે આગળની લખવાની છે અને તરત પછીની એટલે કે એની પાછળની સંખ્યા લખવાની છે. એક નંબર 120 વચ્ચેની સંખ્યા આપેલી છે, તેની આગળ કઈ સંખ્યા આવશે? હા 119. અને 120 પછી તરત પછીની સંખ્યા 121. હવે જુઓ બે નંબરમાં 195 ની તરત આગળની સંખ્યા કઈ આવશે? 196. અને 195 ની તરત પછીની સંખ્યા આવશે 196. સરસ, તમને બધાને સરસ સમજ પડી છે. ત્રણ નંબરમાં જુઓ 440 તરત આગળની સંખ્યા આવશે કઈ? 439. અને 440 પછીની તરતની સંખ્યા આવશે 441. ચાર નંબરમાં જુઓ 746 તરત આગળની સંખ્યા 745. અને 746 ની તરત પછીની સંખ્યા કઈ આવશે? 746 ની તરત પછીની 747. તમારા જવાબ એકદમ સાચા છે. હવે આગળ જુઓ પાંચ નંબરમાં 328. 328 ની તરત આગળની સંખ્યા 327. અને 300 ની તરત પછીની સંખ્યા કઈ આવે? 328 પછી તરત 328 પછી તરત આવે 329. તમારો જવાબ એકદમ સાચો છે. મિત્રો તમને સમજ પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે તરત પહેલાની સંખ્યા, તરત પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યાની સમજ મેળવી. તો મિત્રો આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.